બ્રેક બાદ આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં તંત્ર દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ. ઈડર શહેરમાં ઈડર અંબાજી હાઈવે પર માથાના દુખાવા સમાન ટ્રાફિક સમસ્યા નિવારણ હેતુ ઈડર પ્રાંત કચેરી, ઈડર પોલીસ અને ઈડર નગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે ટ્રાફિક ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં ઈડર બસ સ્ટેશનથી ઈડર પોલીસ સુધી મુખ્ય રોડ પર ટ્રાફિકને અડચણરૂપ લારીઓ અને રોડ પર પાર્ક થતા વાહનો ટોઈંગ કરવાની કામગીરી ઈડર ટ્રાફિક પોલીસ અને ઈડર નગરપાલિકા દ્વારા ઈડર પ્રાંત ઓફિસર એજે દેસાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી, જેમાં ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન ઈડર બસ સ્ટેશનથી એપોલો 3 રસ્તા સુધી ટ્રાફિકને અડચણરૂપ ટુ વ્હીલરને ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતા અને સ્થળ પર દંડનીય કામગીરી કરવામાં આવી હતી, જેમાં કાયમી રોડ પર વાહન ચાલકો અને લારીઓનું જમાવડું રહેતું હતું. ત્યાં પોલીસ રોડ ખુલ્લો થઈ જતાં ટ્રાફિક સમસ્યા હાલ પૂરતી હલ થઈ ગઈ હોય એમ લાગતું હતું, પણ પોલીસ અને પ્રશાસન દ્વારા કાયમી ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવે તો લોકજાગૃતિ આવે અને ટ્રાફિક સમસ્યાને અસત રાહત મળી. રાજેશ ચાવડા, ZS TV, ઈડર. ઈડર શહેર વિસ્તારની અંદર મેઇન રોડ બસ સ્ટેન્ડથી એપોલો અને એપોલોથી સત્યમ એ વિસ્તારની અંદર ટ્રાફિકની ખૂબ જ સમસ્યાના કારણે પ્રાંત સાહેબના અધ્યક્ષસ્થાને એક સંકલનની મિટિંગમાં નિર્ણય લેવાયો હતો કે આવા વાહનો જો નગરપાલિકાના હયાત શોપિંગ સેન્ટરના વોયરામાં રાખવામાં આવે તો આ એક સમસ્યા ટાળી શકાય એમ છે, અને અનુલક્ષીને નગરપાલિકાએ હયાત શોપિંગ સેન્ટરના વોયરાની સફાઈ કરાઈ, એક્ઝિટ વ્યવસ્થિત આયોજન કરી, રિક્ષા ફેવડાઈ, લોકોને જાગૃતિ કરી અને આજથી પોલીસ ડિપાર્ટમેન્ટ અને નગરપાલિકા સંયુક્ત રીતે રોડ સાઈડે જે પટ્ટાની બહાર પાર્કિંગ થતા હોય એવા વાહનો ટોઈંગ કરવામાં આવે છે અને દરેકને હવે નિઃશુલ્ક વહેરાની અંદર પોતાના વાહનો પાર્ક કરે એવી એક મેસેજ આપી અને એ સેવા પૂરી પાડવામાં આવશે.